નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. અબ તક બુલેટિનમાં આપણું હાર્દિક સ્વાગત કરું છું. વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. અયોધ્યામાં રામ મંદિરના દ્વાર આજથી ભાવિકો માટે ખુલ્યા. આરતીમાં માત્ર 30 વ્યક્તિઓને જ પ્રવેશ મળશે. ધોરડોનો ડેબલો પ્રજાસત્તાકની પરેડમાં ગુજરાતની ઝાંખી રજૂ કરશે. રાજ્યભરમાં ઠંડીનો ચમકારો યથાવત. નલિયા 11.4, જ્યારે રાજકોટમાં 13.6 ડિગ્રી નોંધાયું. સમાચારો જોઈ વિસ્તૃતમાં. અયોધ્યામાં ગઈકાલે રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયા બાદ આજે રામલલાના દર્શન કરવા માટે દેશભરમાંથી રામ ભક્તો અયોધ્યા આવી પહોંચી રહ્યા છે. ગઈકાલે ફક્ત આમંત્રિત મહેમાનોને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો, ત્યારે આજે હવે મંદિર સામાન્ય લોકો માટે ખોલવામાં આવતા ભારે ભીડ જોવા મળી રહી છે. રામલલાના અભિષેક પછી તેમની પૂજા અને આરતીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આરતીમાં હાજરી આપવા માટે પાસ આપવામાં આવશે અને રામલલાના પૂજારીઓના પ્રશિક્ષક આચાર્ય મિથિલેશ નંદિનીની શરણે કહ્યું છે કે હવે મંગળા શૃંગાર અને ભોગ ઉત્થાપન, સાંજ અને રામલલાની શયન આરતી થશે. અયોધ્યામાં નવા એરપોર્ટ, વિસ્તૃત રેલવે સ્ટેશન, રહેણાંક યોજનાઓ અને બહેતર રોડ કનેક્ટિવિટી જેવી સુવિધાઓ માટે $10 બિલિયનથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. આનાથી શહેરમાં નવી હોટેલો ખુલશે અને અન્ય આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો થશે. અયોધ્યા આવનાર પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળશે. ગુજરાત રાજ્યએ તેના સામાજિક, રાજકીય, ઔદ્યોગિક અને સાંસ્કૃતિક વિકાસ થકી દેશને હંમેશા નવી દિશા ચીંધી છે. આ ઉપક્રમને ચાલુ રાખતા આ વર્ષે રાજ્યના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા ટેબલો ધોરડો ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ વિષય આધારિત ઝાંખીનું નવી દિલ્હીના કર્તવ્ય પથ પર આયોજિત પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં પ્રદર્શન કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ધોરડોનો યુનાઇટેડ નેશન વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝના બેસ્ટ ટુરિઝમ વિલેજ યાદીમાં તાજેતરમાં જ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સરહદી ગામ તેની ખમીરાઈ અને વિકસિત ભારતની પરિકલ્પનાને મૂર્તિમંત કરવાની સાથે રાજ્ય અને દેશના સરહદી પ્રવાસનને ઉત્તેજન આપે છે. આ વર્ષે પ્રજાસત્તાક દિનની પરેડમાં 16 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો તથા કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની 9 ઝાંખીઓ મળીને કુલ 25 ટેબલોનું પ્રદર્શન થનારું છે. પ્રાપ્ત વિગત અનુસાર 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ફ્રાન્સના પ્રમુખ ઇમ્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. ગુજરાતના મોટા ભાગના શહેરોમાં તાપમાન ગગડ્યું છે, જેમાં ડીસા અને નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે. ઉત્તર તરફથી આવતા ઠંડા પવનને કારણે ઠંડી વધી છે, જ્યારે અમદાવાદમાં 11.5 ડિગ્રી, ગાંધીનગરમાં 12 ડિગ્રી તથા ડીસામાં 11.2 ડિગ્રી, વડોદરામાં 11 ડિગ્રી, સુરતમાં 14.6 ડિગ્રી, ભુજમાં 16.4 ડિગ્રી, કંડલામાં 15 ડિગ્રી, પોરબંદરમાં 15 ડિગ્રી, રાજકોટમાં 13.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 3 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે. રાજકોટના રૈયા રોડ પર આવેલ હનુમાન મઢી મંદિર ખાતે અયોધ્યામાં રામલલાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મહાઆરતી, મહાપ્રસાદ, આતશબાજી સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં રામ ભક્તોએ લાભ લીધો હતો તથા એક બાળકી દ્વારા સુંદર ચિત્ર પણ તૈયાર કરવામાં આવ્યું હતું. મારું નામ છે અપેક્ષા બાઝાલા. મેં અયોધ્યાનું રામ મંદિર બનાવ્યું છે અને રામ ભગવાનનું મંદિર બનાવ્યું છે. મહેનત તો થાય છે, કારણ કે આ કરવામાં ઘણી બધી મહેનત થાય છે. કલર્સ જે હોય છે આપણે એકદમ આમ જોઈને પછી આમાં કલર એ પ્રમાણે કરવા પડે છે, એટલા માટે મહેનત ઘણી થાય છે. રોજ 2-7 વાગ્યા સુધી 5-5 કલાક હું મહેનત આપતી હતી આમાં. અહીંયા રાજકોટ ખાતે હનુમાન મઢી ચોકમાં હનુમાનજી મંદિર, જે 132 વર્ષ જૂનું છે, જે 500 વર્ષ પછી રામ મંદિરનો ચુકાદો આવ્યો અને અત્યારે જે રામ મંદિરની સ્થાપના થઈ રહી છે, એ સ્થાપના નિમિત્તે રામચંદ્ર ભગવાનને વધાવવાનો અહીંયા બધા ભક્તોમાં અનેરો ઉત્સાહ છે અને અહીંયા ખૂબ સરસ આયોજન કરેલું છે. હનુમાન મઢી મંદિર તેમજ મોરલીવાળા ગ્રુપના રઘુભાઈ, સંજયભાઈ તથા સર્વે સેવકગણોએ આ સુંદર મજાનું આયોજન કરેલું છે. અને હવે 8 વાગે મહાઆરતી, જેમ કે 500 વર્ષે જે મંદિર બને છે તો એકી સાથે 500 દીવડા લઈ અને બધા સાથે આરતીમાં સહભાગી થશે, એવું સરસ અને વિરાટ આયોજન કરેલું છે. તો સૌ કોઈને આ આરતીનો લાભ લેવા અમારા તરફથી ખાસ નિમંત્રણ છે. આરતી પછી પ્રસાદ નિમિત્તે જ પ્રસાદનું આયોજન કરેલું છે, તેમજ રાસનું આયોજન કરેલું છે. છોકરાઓને, નાના નાના બાળકોને ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યે પ્રેરણા મળે એટલે એવા પણ કાર્યક્રમોનું અમે આયોજન કરેલું છે. ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યે અમે સમજણ આપીએ છીએ એવો એક આખો સરસ મજાનો કાર્યક્રમ અમે ગોઠવેલો છે. મંદિર અને ચોક ખૂબ જ સરસ રીતે શણગારવામાં આવેલો છે, જેમાં સર્વે સેવક ભક્તોનો ખૂબ જ ફાળો છે અને બધાનો ઉત્સાહ એકદમ ચરમસીમા ઉપર છે. તમે જોઈ શકો છો કે બધા એકી અવાજે કહે છે જય જય.
શ્રી રામ. દર મંગળવારે અહીંયા હનુમાનજી મંદિરે સુંદરકાંડના પાઠનું આયોજન કરીએ છીએ. શનિવારે હનુમાન ચાલીસાના પાઠ અને રામધૂનનું પણ આયોજન કરીએ છીએ. મહાઆરતી હોય છે રોજ અને પ્રસાદ પણ હોય છે અને ઘણા બધા ભક્તો લાભ લે છે. દાદા ઘણા ભક્તોની મનોકામના પૂરી કરે છે. બધા ખૂબ જ શ્રદ્ધાથી અહીંયા માથું ટેકાવવા માટે આવે છે. અયોધ્યામાં ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે, ત્યારે અરવલ્લી જિલ્લા અને ગ્રામ્ય પંથકોમાં લોકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મોડાસા શહેરમાં રામજી મંદિર સહિત વિવિધ મંદિરોમાં વહેલી સવારથી ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સાથે જ વિશ્વ હિન્દુ પરિષદ અને વિવિધ સમાજના મંડળો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શહેરના ઓઘારી મંદિરથી નીકળેલ ભવ્ય શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગ ઉપર નીકળી ત્યારે સમગ્ર શહેર શ્રીરામના નારાથી ગુંજી ઉઠ્યું હતું. રાત્રે મોડાસામાં ભવ્ય આતશબાજી કરાઈ હતી અને શહેરવાસીઓ મોટી સંખ્યામાં આતશબાજી કાર્યક્રમમાં જોડાયા હતા. ઉપરાંત શહેરવાસીઓ પોતાની સોસાયટીમાં લોકો ગરબે ઘૂમ્યા હતા અને ધનસુરાના સીકા ગામે રામજી મંદિર ખાતે રંગેચંગે ઉજવણી પણ કરવામાં આવી હતી. વહેલી સવારથી જ ગામ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. મંદિર ખાતે ધ્વજારોહણ, સમૂહ આરતી, ભજન, દીપોત્સવ, દીપયજ્ઞ અને રામધૂનનું આયોજન પણ કરાયું હતું. અયોધ્યા રામ જન્મભૂમિ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પાવન અવસરના દિવસે બાલાસિનોર શહેરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં રામજી મંદિર ખાતે શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. આ શોભાયાત્રા વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો, સુંદરકાંડ પરિવાર, સાથીઓ અને મહિલાઓમાં ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા. પૂર્વ ધારાસભ્ય, બરોડા જિલ્લા પ્રભારી, ભારતીય જનતા પાર્ટી રાજેશભાઈ પાઠકની વિશેષ ઉપસ્થિતિ સાથે આખા શહેરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ગઈકાલે અયોધ્યા ખાતે શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી ત્યારે ભાવનગરમાં સિંધી સમાજ દ્વારા વિશાળ બાઇક રેલી યોજાઈ હતી. આ શોભાયાત્રામાં શ્રીરામ, લક્ષ્મણ અને જાનકી તેમજ હનુમાનજીના ફ્લોટ સામેલ કરવામાં આવ્યા હતા. સંત વાસુરામ આશ્રમના ગાદીપતિ સાંઈ દીપકલાલના હસ્તે શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. શહેરના અલગ અલગ વિસ્તારોમાં શોભાયાત્રા નીકળી હતી અને રસાલા કેમ્પ, સંત કંવરરામ હોલ ખાતે પૂર્ણ થઈ હતી. ત્યારબાદ રામધૂન, મહાઆરતી, આતિશબાજી તેમજ મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રાને સફળ બનાવવા સિંધી જનરલ પંચાયતના પ્રમુખ કનુભાઈ છગનાણી અને ચેરમેન દિલીપભાઈ જોબનપુત્રા વગેરે જહેમત ઉઠાવી હતી. ચોટીલામાં દાદા બાપુ ખાચર પરિવાર તેમજ સત્કર્મ ટ્રસ્ટ દ્વારા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દાદા બાપુ ખાચર પરિવાર તેમજ સત્કર્મ ટ્રસ્ટ બંનેના સુભગ સહયોગથી પાવન દિવસની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ આ ઉત્સવની શરૂઆત દીપ પ્રાગટ્ય અને મહાઆરતીથી કરાઈ હતી, જેમાં વિશાળ સંખ્યામાં જનમેદનીએ મહાઆરતીનો લાવો લીધો હતો. ત્યારબાદ દાદા બાપુ ખાચર પરિવારના તેમજ સત્કર્મ ટ્રસ્ટ દ્વારા મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. મહાપ્રસાદ બાદ ભવ્ય રાસગરબાનું આયોજન કરાયું હતું, જેમાં સમગ્ર ચોટીલાના નગરજનોએ રાસ ગરબા રમી અને રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પોતાનો આનંદ અને ઉલ્લાસ પ્રગટ કર્યો હતો. જય શ્રી રામ. આજે જ્યારે સમગ્ર ભારત રામમય બની રહ્યો છે ત્યારે અને રામ ભગવાનની ભવ્યથી ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠાનો જે પ્રસંગ થયો છે એને અનુસંગ આ ચોટીલા દાદબાપુ નાનબાપુ ખાચર પરિવાર સત્ક્રમ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે અમારા દરબારગઢમાં મહાઆરતીનું આયોજન કરેલ છે અને પછી પ્રસાદનું આયોજન છે અને પછી રાસનું આયોજન છે. જય શ્રી રામ. ગારિયાધરમાં શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. જય શ્રી રામના નારા સાથે સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું હતું અને આ તકે રામજી મંદિરથી ગામના મુખ્ય માર્ગો અને વાલંબીર બાબાની જગ્યાએ શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા મુખ્ય માર્ગો પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. શ્રી રામકૃષ્ણ જન્મોત્સવ સમિતિ ગારિયા અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં ગારિયાધારમાં છેલ્લા એક મહિના દિવસની તૈયારીના ભાગરૂપે આ ભવ્ય શોભાયાત્રા ગારિયાધાર શહેરમાં કાઢવામાં આવી. તેમાં ગારિયાધાર શહેર તાલુકાના તમામ લોકોનો જે ભાવ વિભોર થઈને આજને જે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે તે બદલ ગારિયાધાર શહેર તાલુકાના તમામ ધર્મપ્રેમી લોકોનો શ્રી રામકૃષ્ણ જન્મોત્સવ સમિતિ વતી. ગઈકાલે અયોધ્યામાં ભગવાન શ્રી રામના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરી ઇતિહાસ રચાયો છે ત્યારે લીંબડી ખાતે પ્રસિદ્ધ ધાર્મિક જગ્યા એટલે સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ મંદિર પુનઃ પ્રતિષ્ઠા નિર્માણનો પ્રારંભ થતા ભવ્ય ધર્મ ધજા સ્તંભનું રોપણ કરવામાં આવ્યું. આ ધર્મ ધજા સ્તંભનું ધારાસભ્ય કિરીટ શ્રી રાણાના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ પૂજન કરી અર્ચન કરી અને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભલગામડા સરકારી માધ્યમિક હાઈસ્કૂલ, લીંબડી નર્સિંગ કોલેજ તથા શ્રદ્ધા વિદ્યાલયના બાળકોએ રામલલાના ઉત્સવની ઝાંખી કરાવતા વિવિધ નૃત્યો રજૂ કર્યા હતા. આ પ્રસંગે શહેરમાં ભવ્ય શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સાથોસાથ લીંબડી શહેરમાં તમામ માર્ગો પર વાતાવરણ ધર્મમય બન્યું હતું. જય શ્રી રામ. જય શ્રી રામ. આજે લીંબડીના આંગણે
મોટા મંદિર દ્વારા સમગ્ર વિશ્વ અને ભારત જયારે અયોધ્યામાં રામલલાને બિરાજવાનો પ્રસંગ હોય 22 જાન્યુઆરી 1249 ના મુહૂર્તે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ જયારે આરતી ઉતારી એ આરતીનો લાભ લેવા માટે આજે યજમાન મોટા મંદિર બન્યું છે ત્યારે સમગ્ર વિસ્તારના ભાઈઓ બહેનો યુવાનો તમામ સંસ્થાના આગેવાનો અમારા નગરપાલિકાના પ્રમુખ શ્રી અમારા સૌ આગેવાનો પૂજ્ય અમારા 1108 પરમ પૂજ્ય શ્રી લાલદાસ બાપુ એમના સાનિધ્યમાં રામલલાને બિરાજવાનો કાર્યક્રમમાં સાથે સાથે મંદિરનું પણ 234 વર્ષ જયારે એ પૂર્ણ થાય છે એની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખ્યો છે ત્યારે તમામ લીમડીના શહેર અને ગ્રામ્યના બધા જ 234 વર્ષ જયારે એની ઉજવણી છે ત્યારે બધા જ મંદિરો એ મહારાજના સંસ્થા વતી દરેક જગ્યાએ લાઇટિંગ થશે, સુશોભન થશે અને ભવ્ય મોરારબાપુના મુખેથી રામપરાણનું આયોજન પણ છે. 3 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી સુધી આ કાર્યક્રમ રહેવાનો છે. 3 દિવસ યજ્ઞનો બહુ મોટા મોટો લાભ લેવા માટેનો કાર્યક્રમ છે, એમાં પણ આપ સૌ જોડાય એવી મારી વિનંતી છે. અને આજના આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકો, ભાઈ બહેનો અને જેને બાળકોએ પણ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો હનુમાન ચાલીસા બોલીને એટલે કે ધાર્મિક વાતાવરણમાં રહીને આજે એવા સરસ મજાના કાર્યક્રમો અહીંયા અમને બધાને એ આનંદ અપાયો છે. લીમડીની જનતા વતી હું બાળકોનો અને શાળાના આચાર્યોને જેને તૈયારી કરાવી છે એમનો પણ હૃદયપૂર્વક આભાર માનીશ અને બીજો આભાર પૂજ્ય મહારાજશ્રીનો માનીશ, કારણ કે મોટા મંદિર હંમેશા માટે દરેક રાષ્ટ્રના કામ માટે માધ્યમ બન્યું છે. આજે મને ગૌરવ અને કહેતા આનંદ થાય કે આવા મોટા કાર્યક્રમમાં અયોધ્યાના અહીંયા અયોધ્યા પણ અહીંયા એનું વર્ણન ન કરી શકાય એટલા બધા બહેનો ભાઈઓ આખો હોલ ભરચક હતો, બેસવાની જણ જગ્યા નહોતી એવી રીતે બધા સ્વયંભૂ આવ્યા છે. આ પ્રસંગ આપણો છે અને રામલલા બિરાજમાન હોય ત્યારે આપણને 500 વર્ષ પછી અયોધ્યામાં આપણને ખૂબ આનંદ અને લાગણી ખૂબ થાય એની મને પણ લાગણી હોય. આપ સૌનો આભાર. અસ્તુ. પૂજ્ય બાપુ પણ પૂર્ણ થઈ હતી. અહીં શોભાયાત્રા નું ધારાસભ્ય સાથે ઓખામંડળ ના સર્વે અગ્રણીઓ ભવ્ય સ્વાગત કર્યું હતું. કે ઓખા મંડળ મેં યે પ્રોગ્રામ બહુત હી 7 દિવસ સે બહુત હી અચ્છા ચલ રહા હૈ. ઇસ પ્રોગ્રામ કે કરાને વાલે સહદેવ ભાઈ પબ્બુવા માણેક, વીરમ્બા આશાભા માણેક કી તરફ સે યે 7 દિવસીય રામધૂન કા આયોજન બહુત હી ભવ્ય ઉઠાયા ગયા, જિસમેં સભી માતા બહેન ભાઈ છોટે બડે સભી ને હિસ્સા. ઓર અયોધ્યા સે સીધા પ્રસારણ દેખને કે લીએ ટીવી ચેનલ લગાયા ગયા ઓર યહાં પર સભી રામ ભક્તો ને ઉસકા બહોત બહોત લાભ ઉઠાયા ઓર લાભ ઉઠા રહે હૈ. પ્રતિષ્ઠા અભી અભી કુછ હી ક્ષણો મેં ઓર ભગવાન રામ જબ પ્રતિષ્ઠા હો જાયેગી તો ઉસકે બાદ મેં ઓખા મંડળ મેં સહદેવ ભાઈ પબ્બુવા માણિક કી તરફ સે રથ યાત્રા નિકાલી જાયેગી ઓર ઉસકે બાદ મેં શામ કો 4 બજે યે રથ યાત્રા નિકાલી જાયેગી ઓર શામ કો 8 બજે સભી શંભુ સમૂહ મેં સભી કે લીએ ભોજન પ્રસાદી કા આયોજન રખા ગયા હૈ, જિસે સભી પ્રસાદ પાએ. સભી માતા બહેનો સે નમ્ર નિવેદન હૈ કે ઉમરગામ તાલુકા પંથક માં પ્રભુ શ્રી રામ ના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં અનુષ્ઠાન, અખંડ રામધૂન, ધ્વજારોહણ અને કાર સેવકો નું સન્માન વગેરે જેવા કાર્યક્રમો યોજાયા હતા. હજારો ની સંખ્યા માં રામ ભક્તો પાવન પ્રસંગે ધાર્મિક અનુષ્ઠાન માં જોડાયા હતા. 16 સુંબા અંબાજી મંદિર ખાતે હવન તથા પૂજા અને મહાપ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું. દહાડ ગ્રામ પંચાયત વિસ્તાર માં રામ ભક્તો દ્વારા શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું અને રામ મંદિર ખાતે અખંડ રામધૂન નું પણ આયોજન કરાયું હતું. ધારાસભ્ય રમણભાઈ પાટકર તથા આગેવાનો દ્વારા પ્રભુ શ્રી રામના દર્શન અને પૂજન કરી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રામ ભક્તોને શુભકામનાઓ પાઠવી હતી. ભક્તોની અંદર અને વિદેશની અંદર રામ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે. આજે હું સવારે 2 કાર્યક્રમ પૂરા કરી ત્રીજા કાર્યક્રમની અંદર ઉમરગામ માછીવાડની અંદર આવ્યો છું. તેમાં માન્ય પ્રમુખ શ્રી ભરતભાઈ માછી, અપૂર્વભાઈ તથા અમારા રામદાસભાઈ વટ્ટા સાથે અમે રામના દર્શન કરી લીધા છે.
રામના દર્શન ની અંદર રામ ભક્તો સમગ્ર રામધૂન કરી અને પોતાના મનની અંદર ભાવના પ્રગટ કરી રહ્યા છે. ભક્તિભાઈથી આજે હું એટલું જ ઈચ્છા રાખું છું કે સમગ્ર ભારતની અંદર રામનું નામ બોલાઈ રહ્યું છે ત્યારે સૌ આ પૃથ્વી પર વસતા માનવોનું કલ્યાણ કરે, સુખ શાંતિમય આપે અને ભારત મજબૂત અને શક્તિમાન આગળ વધે એવી અપેક્ષા રાખું છું. જય શ્રી રામ. બધાને આ રંગોળી મારી તમે પૂછો છો કે પ્રેરણા કેવી રીતે મળી. એકચ્યુઅલી મેં એક આર્ટિસ્ટ છું અને રંગોળી આર્ટિસ્ટ, મહેંદી આર્ટિસ્ટ, બીજી ફાઇન આર્ટ્સ અને આ બધી બીજી બધી વસ્તુ પણ મેં કરું અને મને એમ બહુ ઈચ્છા હતી બહુ ટાઈમથી કે ક્યાંક આપણે અહીંયા બી કંઈ કશું નવું કરીએ અને આપણું મંદિરનું અને સમાજનું બી નામ મોટું કરીએ. સો પછી મને ઈચ્છા આવી કે પછી આપણે એવી રામ ભગવાન વાળી રંગોળી કરીએ અયોધ્યાની. આપણે અયોધ્યા તો જઈ નથી શકતા, એક છોટું છોટું એમ અહીંયા માસ્ટરપીસ ઊભું કરીએ એવી રીતે મને વિચાર આવ્યો. સો પછી એ રીતે પછી મેં અહીંયા પ્રેઝન્ટ કર્યું. અને કલર અને આ બધું તમે પૂછો છો કે આઈડિયાઝ અને આ બધું કેવી રીતે આવી, તો આવું બધું કંઈ નથી. આપણને જેમ એમ નવું નવું જેવું જોતા જઈએ, જેવું કરતા જઈએ તે રીતે આપણને આઈડિયાઝ પણ આવતી જાય. મારું નામ ક્રિષ્ના મંતોષભાઈ વસાવાલા છે. મેં અહીંયા માછી સમાજની જ એક છોકરી છું અને તમે ખુદથી પ્રેરણા લો અને ખુદથી કરતા જાઓ તો તમે બધું ખુદથી કરી શકો છો. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.